સુરતની નવી સિવિલના જૂના બિલ્ડિંગની હોસ્પિટલમાં ફરી પોપડા પડ્યા છે. હોસ્પિટલમાં પોપડા પડતા દર્દીઓના જીવ તાળવે ચોંટ્યા છે. જો કે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા દર્દીઓએ હાશકારો અનુભવ્યો. નવાઈની બાબતો એ છે કે છેલ્લા ઘણા સમયથી નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં પોપડા ખરવાની ઘટના બની, અને છતાં પણ કેમ હોસ્પિટલમાં સમારકામ નથી થતું તે સવાલ ઉભા થયા છે. શું નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? આ સવાલો ઉભા થઈ રહ્યા છે. આવતીકાલે વાવ વિધાનસભા બેઠક પર ખરાખરીનો જંગ જામશે. 13 નવેમ્બરે વાવ બેઠક પર મતદાન યોજાશે. મતદાન પ્રક્રિયામાં વાવ, સુઈગામ અને ભાભરના 179 ગામોના 321 બૂથો પર મતદાન યોજાશે. વાવ બેઠક પર 3,10,775 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પોતાના નવા ધારાસભ્યને ચૂંટશે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે 4 ડીવાયએસપી, 8 પીઆઈ, 30 પીએસઆઈ સહિત 15,000 જેટલા સુરક્ષાકર્મી ખડે પગે તહેનાત રહેશે, જ્યારે કે 97 જેટલા સંવેદનશીલ મતદાન મથકો પર ચુસ્ત બંદોબસ્ત સાથે વેબકાસ્ટિંગ કેમેરાની પણ વ્યવસ્થા કરાઈ છે. બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકના અપક્ષ ઉમેદવારને મળી છે ધમકી. અપક્ષ ઉમેદવાર વિક્રમ સિંઘલને ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. અપક્ષ ઉમેદવાર વિક્રમ નાગજીભાઈ સિંઘલને મળી છે ધમકી. રામાજી વિહાજીએ ધમકી આપ્યાનો અપક્ષ ઉમેદવારે આક્ષેપ કર્યો છે. ધમકીના પગલે અપક્ષ ઉમેદવારે વાવ પોલીસ પાસે રક્ષણ માંગ્યું છે. અપક્ષ ઉમેદવારે કહ્યું છે કે મને ધમકી આપી છે અને અગાઉ પણ મારા સમાજમાં કેટલાય લોકોના મોત થયા છે. જો પ્રજા મને ચૂંટીને લાવશે તો હું મારા સમાજના શહીદોના પાળિયા બનાવીશ. હમણે 2 દિવસ પહેલા જયારે હું મારા ચૂંટણી પ્રચારમાં હતો ત્યારે એક રાજપૂત કંઈ નામના વ્યક્તિએ મને કોલ કરી અને મને કે હું બાપુ બોલું છું, તમારે બાપુને સમર્થન કરવું જોઈએ. એટલે મેં કીધું ભાઈ બાપુ તો વાવમાં એક જ છે. મને ધાક ધમકી બી આપી, મા બેન સ્વામી ગાળો બી બોલી, એની FIR મેં વાવ પોલીસ સ્ટેશનમાં આપી દીધી છે. રાજકોટમાં વેકેશનમાં કેટલીક સ્કૂલો ચાલુ રખાતા યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન. શિક્ષણ વિભાગના નિયમનો અનેક સ્કૂલો દ્વારા ઉલાડીઓ બોલાવે છે. શહેરના યુનિવર્સિટી રોડ પાસે આવેલી શક્તિ સ્કૂલ શરૂ હોવાના કારણે વિદ્યાર્થીઓમાં રોષ છે. વિદ્યાર્થી અગ્રણીઓએ સ્કૂલ બંધ કરાવી છે. અને બીજી તરફ રાજકોટની શક્તિ સ્કૂલમાં News18ની ટીમે રિયાલિટી ચેક કરતા સ્કૂલમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા નજરે પડ્યા. શક્તિ સ્કૂલના સંચાલકોના દાવા News18ની ટીમે ખોટા સાબિત કર્યા છે. સંચાલકોએ દાવો કર્યો હતો કે માત્ર ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને જ રિવિઝન માટે બોલાવવામાં આવ્યા છે, પરંતુ News18ની ટીમે જ્યારે વર્ગખંડમાં તપાસ કરી તો 9મા ધોરણના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરતા નજરે પડ્યા. સ્કૂલ સંચાલકોએ દાવો કર્યો હતો કે વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ આવ્યા છે, અને ત્યારે News18ની ટીમે જ્યારે વિદ્યાર્થીઓને પૂછ્યું તો વિદ્યાર્થીઓએ કહ્યું કે અમને મેસેજ દ્વારા બોલાવવામાં આવ્યા છે. રાજકોટની 90% ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓને ફોર્સફુલી બોલાવવામાં આવે છે. આ હું નથી કહી રહ્યો, મને દરરોજની અંદર 40-50 વિદ્યાર્થીઓ ફોન કરે, મેસેજ કરે કે રોહિતભાઈ અમને શાળાઓથી છોડાવો. તો શાળા સંચાલકો એમ કહેતા હોય કે અમે મરજિયાતપણે રાખ્યું અને વિદ્યાર્થીઓનું હિત ઈચ્છીએ. તો પરમ દિવસે મોદી સ્કૂલની એક વિદ્યાર્થીની આપઘાત કર્યો, સુસાઇડ નોટમાં લખ્યું છે કે હું શૈક્ષણિક બોર્ડને કારણે આપઘાત કર્યું છે, એના જવાબદાર કોણ? પેરેન્ટ્સના આગ્રહથી સ્કૂલ છેલ્લા 2-3 દિવસથી આ બાળકોને ઓપ્શનલ બોલાવે છે. જેને હેલ્પની જરૂર છે અમારા ટીચર અહીંયા અવેલેબલ રહે છે, કોઈને શીખવું હોય તો એ શીખી શકે છે. એક તરફ હાલમાં દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે, આમ છતાં પણ અત્યારે જે છે એ સ્કૂલમાં વિદ્યાર્થીઓની હાજરી જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓ છે તે અત્યારે અહીંયા જે છે એ પહોંચ્યા છે. હાલ આપણી સાથે અહીંયા કેટલાક વિદ્યાર્થીઓ છે તે અત્યારે દિવાળીના વેકેશનમાં પણ અભ્યાસ કરતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે અત્યારે અહીંયા જે રીતના વાત કરવામાં આવે તો અહીંયા કેટલાક વિદ્યાર્થી છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. તમે કેટલામાં ધોરણમાં અભ્યાસ કર્યો? અમે 9મામાં ભણીએ છીએ. ના, અમને મેસેજ મળ્યો હતો કે આ તારીખે સ્કૂલ ખુલી જશે, તો અમે બોલાવવામાં આવ્યા. ઈચ્છા સ્કૂલ તરફથી એમ કઈ કહેવામાં નહોતું આવ્યું, ખાલી મેસેજ આવ્યો હતો કે 7 તારીખ થી સ્કૂલ ખુલી જશે. જે રીતના વાત કરવામાં આવે તો એક તરફ જે શાળા સંચાલકો છે તે એવો દાવો કરી રહ્યા છે કે માત્ર 10 અને 12ના વિદ્યાર્થીઓને જ બોલાવવામાં આવે છે, પરંતુ કંઈક 9મા ધોરણના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરી રહ્યા છે. સ્વેચ્છાએ જે છે એ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવતું હોવાનું
સ્વેચ્છાએ વિદ્યાર્થીઓને આવવાનો આગ્રહ કરતો હોવાનું કહેવામાં આવ્યું છે. તો બીજી તરફ વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેઓ સ્વેચ્છાએ નથી આવ્યા, પરંતુ શાળા દ્વારા જે જાણ કરવામાં આવી હતી અને એમને ત્યારબાદ તેઓ જે છે અહીંયા આવ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. દેશમાં હેરિટેજ સિટી તરીકે ઓળખ ધરાવતા અમદાવાદની યશ કલગીમાં વધુ એક મોરપીંચ ઉમેરાવા જઈ રહ્યું છે. શહેરના જાણીતા સિંધુભવન રોડ પર દેશનું સૌથી ઊંચું સિટી સ્ક્વેર બનવા જઈ રહ્યું છે. મનપા દ્વારા સિટી સ્ક્વેર માટે બજેટની જોગવાઈ પણ કરી દેવાઈ છે. સિંધુભવન રોડ પર આવેલા ઓક્સિજન પાર્કની બાજુમાં ગગનચુંબી 175 મીટર ઊંચું સિટી સ્ક્વેર બનશે. આ ઇમારતમાં 175 મીટરની ઊંચાઈએ સ્કાય ડેક અને સ્કાય વોક સહિત રેસ્ટોરન્ટ, કાફે એરિયા, એમ્ફીથિયેટર હશે. એક દાવા મુજબ વર્ટિકલ સ્ટ્રક્ચરની દ્રષ્ટિએ આખા ભારતમાં આ પ્રકારનું બિલ્ડિંગ બીજે ક્યાંય નહીં હોય. સરકાર તરફથી ડિઝાઇન ફાઇનલ કરી કામગીરી અને એમસી દ્વારા 3 મહિનામાં ટેન્ડરની કામગીરી કરાશે. આ ઇમારત બનાવવા 110 કરોડથી વધુનો ખર્ચ થશે અને આ બિલ્ડિંગમાં પેરિસ, ન્યૂયોર્ક, લંડન, ટોક્યો જેવા શહેરમાં રહેલા સિટી સ્ક્વેર સેન્ટર જેવી અત્યાધુનિક સુવિધાઓ અને સિક્યુરિટી ફીચર્સ હશે. સરકાર તરફથી પ્રિલિમિનરી ડિઝાઇન ફાઇનલ કરી દેવાય છે. સોઇલ ટેસ્ટિંગ બાદ આગળની કામગીરી હાથ ધરાશે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર. દાંતાના ભેમાળમાં ધોળા દિવસે લૂંટ. આરેડ મહિલાને ઘરમાં બાંધી માર મારીને લૂંટ કરી બે શખ્સો ફરાર. ફટાકડા ખરીદવાના બહાને ઘૂસ્યા હતા ઘરમાં. મહિલાને પગના ભાગે ગંભીર ઇજા પહોંચી. સુરતના આઠવામાં 4 વર્ષની બાળકીના અપહરણના પ્રયાસનો આરોપી ઝડપાયો. અપહરણ કરી ભાગવા જતા બાળકી પડી હતી નીચે. આરોપીએ બાળકી સાથે કર્યા હતા શારીરિક અડપલા. 100થી વધુ સીસીટીવી ચેક કરી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો. સુરતના કાપોદ્રામાં તાપી નદીમાંથી યુવતીના મૃતદેહ મામલે ખુલાસો. યુવતીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. રાત્રિના 3 વાગ્યા આસપાસ યુવતી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ઠાકોર. મહત્વના સમાચારથી શરૂઆત. વડોદરાની IOCL રિફાઇનરીમાં મોટો બ્લાસ્ટ. દૂર દૂરથી ધુમાડાના કોટે ગોટા દેખાયા. વડોદરાના કોયલીમાં IOCL રિફાઇનરીમાં મોટો બ્લાસ્ટ થયો. રિફાઇનરી કંપનીમાં નેપ્થા ટેન્કમાં વિસ્ફોટ સાથે વિકરાળ આગ લાગી. આગ લાગતાની સાથે જ ધુમાડાના ગોટે ગોટા નીકળી ગયા. દૂર દૂરથી પણ રિફાઇનરીમાં લાગેલી આગનો ધુમાડો જોવા મળ્યો. બ્લાસ્ટ બાદ આગ લાગતા આસપાસના રહીશોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. બ્લાસ્ટ થતા આસપાસમાં રહેતા લોકોની ઘરની બહાર દોડી ગયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા. IOCLના કંપનીમાં બ્લાસ્ટ થતા આસપાસના વિસ્તારની ધરતી ધ્રુજી ગઈ હતી. રિફાઇનરીમાં લાગેલી આગ વખતે ભયંકર બ્લાસ્ટ થયો. બ્લાસ્ટના કારણે આજુબાજુની ઓફિસના કાચ પણ તૂટી ગયા. રિફાઇનરીમાં પાર્ક કરેલી અનેક ટ્રક કારના કાચ તૂટી ગયા. કેટલાક ઘાયલ કર્મચારીઓને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા તો કંપનીના અન્ય કર્મચારીઓને છોડી દેવામાં આવ્યા છે. સ્થાનિક ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ઘટનાસ્થળે પહોંચીને મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ. જે લોકો ઘાયલ થયા છે તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ સાથે આવનારા સમયમાં ફરી આવી ઘટના ન બને તે માટે રિફાઇનરી અને ફાયરના અધિકારીઓ સાથે એક મીટિંગ કરવામાં આવશે અને તેના માટે ચોક્કસ પગલાં લેવામાં આવશે. કચ્છના માનકુવામાં ભંગારવાડા